सावरे का करो जल्दी से श्रृंगार, कोई मेरे सावरे का करो जल्दी से श्रृंगार, गोपिकाएं सब राह तके यमुना पार। सुध बुध सो खोई सब गोपियों ने, कान्हा से दूरी अब तो सही न जाए, कोई मेरे सावरे का करो जल्दी से श्रृंगार। कोई जाके काला टीका लगाओ, कोई जाके काला टीका लगाओ मेरे माधव को, कहीं किसी की नज़र ना लग जाए, मेरे सावरे का करो जल्दी से श्रृंगार, मेरे सावरे का करो जल्दी से श्रृंगार। नमस्कार बंधुओं, हूँ छू अंकिता सोने जी। आजना दिवसे GTPL भक्तिनी टीम पहुँची छे वसरापुर स्थित कल्याण पुष्टि हवेली में आप सौ ने अपना वहला ठाकर ना दर्शन करावा माटे। साथे साथे जो कदाच मारे आप सौ ने जणावुं होय के आजना दिवसे खास शुं छे, तो आजनुं जे खास छे ए छे मारी साथे जे जग्या पर अत्यारे हूँ ऊबी छूँ, आप जुओ छो के केटलो अद्भुत अने केटलो सुंदर एक हिंडोड़ो अहीं छे। अने आ हिंडोड़ा में आज बिराजवाना छे परम पूज्य द्वारकेश लालजी महाराज, अने तेओ आजे अहीं आवीने झूलवाना छे। वैष्णवों खूबज प्रेम थी खूबज हेत थी एमने झूलावाना छे, अने आज वस्तु आजना दिवसे घणा वैष्णवों करीने खूबज आनंदित थवाना छे। ए
આજના દિવસે જીટીપીએલ ભક્તિની ટીમ છે વસ્ત્રાપુર સ્થિત કલ્યાણ પુષ્ટિ હવેલીમાં. હાલ ફિલહાલ અમારી સાથે છે પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ. એમની પાસેથી એક સવાલ પૂછવાનો છે, આપણે એક વાત ખાસ જાણવાની છે. ભગવાન વિષ્ણુના અનેક અવતાર થયા, અલગ રીતે એમને પૂજવામાં આવ્યા, એમને પામવાના, એમને પૂજવાના ખૂબ જ રસ્તાઓ છે, પરંતુ માત્ર ને માત્ર કૃષ્ણ એક માત્ર એવો અવતાર છે જેને બાળ સ્વરૂપમાં પણ પૂજવામાં આવે છે. દરેક અવતારોને પૂજવાનું જે સ્વરૂપ છે એ અલગ અલગ છે, પણ કૃષ્ણના દરેક સ્વરૂપને પૂજવામાં આવે છે, એનું કારણ શું છે આપણે જાણીશું ગુરુજી પાસેથી. કૃષ્ણ મંદે જગતગુરુ. ચતુર્માસના શુભ દિવસોમાં, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં, રક્ષાબંધનના મંગલમય પર્વ ઉપર, શ્રાવણીના શુભ અવસરે ચાર ચાર ઉત્સવોનો સમન્વય જ્યારે તીર્થ બનીને ભક્તોના હૃદયમાં ઉચ્ચંગિત થઈ રહ્યું છે, ત્યારે સવિશેષ કરીને ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ લીલાઓ પૈકી શ્રાવણ માસમાં સામાન્ય રીતે એવું મનાય છે કે શિવ આરાધના, શિવ પૂજન, શિવ અર્ચન વધારે વિશેષ કરવું જોઈએ. પણ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ શ્રી કૃષ્ણ સ્વયં શ્રાવણ માસમાં જ જન્મ લેતો હોય, એવા શ્રી કૃષ્ણની આરાધના શ્રાવણ માસમાં પણ કરી શકાય. અને કૃષ્ણ તો બારે માસી છે, બારે મહિના કૃષ્ણને કોઈ પણ ઋતુમાં, કોઈ પણ માસમાં, કોઈ પણ દિવસ, કોઈ પણ તિથિ, નક્ષત્ર અને કોઈ પણ વર્ષનો વ્યક્તિ, કોઈ પણ વર્ણ, વર્ગ અને વ્યવસ્થાનો વ્યક્તિ કૃષ્ણની સાથે પોતાની આરાધના સાધના કરી શકે, પોતાના સંબંધ સ્થાપિત કરી શકે છે. પ્રશ્ન કરવામાં આવ્યો કે કેવલ કૃષ્ણની જ બાલભાવે સેવા કેમ થઈ શકે, એનું કારણ છે માખણ ચોરી કરતા શંકરને, શિવજીને, ભગવાનને કલ્પી ન શકાય, બ્રહ્માજીને રાસ રમતા કલ્પી ન શકાય, માં અંબિકાને, દુર્ગા ચંડિકાને જેટલી પણ દેવી આરાધનાઓ છે બધાની પોતપોતાની લીલા છે. ભગવાન મહાકાલ સદાશિવની પોતાની એક લીલા છે, ભગવાન શ્રી કૃષ્ણની, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની લીલા છે મર્યાદામાં રહીને લીલા કરવી. ભગવાન શ્રી કૃષ્ણની દરેક વય, દરેક લીલા, દરેક સ્વરૂપ, દરેક નામ, દરેક લીલાસ્થલી એવી રીતે નિર્ધારિત થઈ છે કે કોઈ પણ વયનો વ્યક્તિ, વ્યવસ્થાનો વ્યક્તિ એમની સાથે આત્મસાત થઈને અને એ લીલાનો અંગ બની શકે છે. એટલા માટે જેને ભગવાન પ્રત્યે પોતાનો વાત્સલ્ય ભાવ છે એ માં યશોદાની જેમ એમનું અર્ચન, સેવા, પૂજન કરી શકે છે. જેમને ગોપીજનોની જેમ, વ્રજાંગનાઓની જેમ, ગોપ બાલકોની અને વ્રજવાસીઓની જેમ, જેમાં ભગવાનમાં પ્રીતિ છે એ સખ્ય ભાવથી, માધુર્ય ભાવથી ભગવાનની ભક્તિ કરી શકે છે. જેમને ભગવાનના ચરણોમાં દાસભાવ છે એ શરણાગત થઈને અને દાસ્ય ભક્તિ કરી શકે છે. એ પ્રકારે કોઈ ભગવાનને માતા પિતા સમજીને કરતું હોય, તમે એવા માતા છે પિતા તમે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણ એ માતા પિતા સ્વરૂપે પણ જગદીશ્વર બનીને ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે તૈયાર છે. તો પ્રભુના અનેક રૂપ, અનેક લીલાઓ, અનેક નામ, અનેક લીલાસ્થલીઓ છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણની કોઈ પણ લીલા, કોઈ પણ નામ, કોઈ પણ વયનો વ્યક્તિ ભગવાનને એ વયમાં કલ્પીને કરી શકે એવો એક સમર્થ દેવ એ નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો શ્રાવણ માસમાં જ્યારે ક્યારેક એકલો ઝૂલે છે અને સમસ્ત બ્રજવાસી ઝૂલાવે છે, ક્યારેક યુગલ સ્વરૂપ ઝૂલે છે અને બ્રજવાસીઓ ઝૂલાવે છે, ક્યારેક રાધારાની ઝૂલે છે અને શ્રી કૃષ્ણ ઝૂલાવે છે, ક્યારેક શ્રી કૃષ્ણ ઝૂલે છે અને રાધારાની ઝૂલાવે છે, પરસ્પર પ્રકારથી અનેક ચંદ્રાવલીજી, લલિતાજી, વિશાખાજી, યમુનાજી સહિત ચારેય યુથના યુથાધીશ્વરીઓ સાથે મળીને યુગલ સ્વરૂપને ઝૂલાવે છે. અનેક પ્રકારથી હિંડોરાની સંકલ્પના કરવામાં આવી છે. તો આજના શુભ દિવસે હિંડોરાના આ મંગલમય પર્વ ઉપર સમસ્ત દર્શક મિત્રોને શ્રાવણ માસના, ચતુર્માસના, શ્રાવણી પર્વના, રક્ષાબંધનના અને આઝાદીના 75 વર્ષની મહામહોત્સવના, આ આઝાદીનો અમૃત પર્વ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે હર ઘર ઝંડાના નારા સાથે પણ આપણે રાષ્ટ્રભક્તિ સાથે પ્રભુ ભક્તિની ધારાને વહાવીએ એવી મારી મંગલમય અભ્યર્થના સાથે, શુભકામનાઓ સાથે વાણીને વિરમો છું. શુભમ ભવતુ.
ताकत है सामर्थ्यवान को झुकाने की। स्नेह और प्रेम भक्ति में ही ताकत है सामर्थ्यवान को झुकाने की, वरना सुदामा में कहाँ ताकत थी कृष्ण से अपने पैर धुलवाने की। अखिल ब्रह्मांड का वो अधिपति करता है रो रो के स्वागत, अखिल ब्रह्मांड का वो अधिपति करता है रो रो के स्वागत, जब उसे खबर मिलती है सुदामा के आने की, जब उसे खबर मिलती है सुदामा के आने की। कृष्ण आने सुदामा ने मित्रता ने तो शू बात छे, कहिए एटलू ओछू वातो करिए एटली ओछी। मित्रता अने कृष्ण अने साथे साथे कृष्ण सुदामानी मित्रता, आ बन्ने विषे जो कदाच बोलवू होय कहीं लखवू होय तो समय बहुज ओछो पड़े, परंतु एक वस्तु बहुत सारी रीते जाणी शकाय कि एक साचा मित्र केवी रीते थवू ए शीखवू होय तो सुदामा पासे थी ज शीखवू जोईए। आ एक सुंदर वात साथे आजना दिवसे आप सौ वैष्णवजनोए GTPL भक्तिना माध्यमथी आपना वाहला ठाकरना दर्शन कर्या छे। आप सौने जणावता खूब आनंद थाय कि आजना दिवसे आप सौए वस्त्रापुर स्थित कल्याण पृष्ठी हवेली में बिराजता प्रभुजीना दर्शन कर्या। हाल फिलहाल हूँ अंकिता सोनेजी, मने रजा आपशो। जय श्री कृष्ण।